તો આ સાથે સમાચારોમાં વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદી આજે વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભરવાના છે. કાલ ભૈરવના દર્શન કરીને પ્રધાનમંત્રી મોદી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. આજે સવારે હોટેલ ડી પેરિસમાં બુથ પ્રમુખ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજવાના છે, જ્યાંથી કાલ ભૈરવ મંદિર જશે દર્શન કરવા માટે, અને દર્શન કર્યા બાદ ઉમેદવારી ફોર્મ ભરવા તેઓ રવાના થશે. ઉમેદવારી ફોર્મ દાખલ કરવા જતી વખતે જ પીએમ મોદી મલદહિયાચા રસ્તા પર સરદાર વલ્લભભાઈ પટેલ, નંદેસર ખાતે સ્વામી વિવેકાનંદ અને કચેરીચા રસ્તા પર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પણ તેઓ વંદન કરવાના છે. મહત્વનું છે કે ગઈકાલે તેઓ વારાણસીમાં ગયા અને ત્યાં રોડ શો કર્યો અને આજે તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે, ત્યારે સૌ કોઈમાં અત્યારે વારાણસીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી અને વારાણસીના સાંસદ નરેન્દ્ર મોદી ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા વારાણસી પહોંચ્યા. વારાણસીના રસ્તા પર તેમણે જંગી રોડ શો યોજ્યો. પ્રધાનમંત્રીના રોડના કારણે વારાણસીના રસ્તા ભગવામય બન્યા અને લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી. પ્રધાનમંત્રીએ વારાણસી પહોંચીને પોતાના રોડ શોની શરૂઆત બીએચયુ ગેટથી કરી, જ્યાં તેમણે મદન મોહન માલવીયાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. ત્યારબાદ જંગી રોડ શો શરૂ કર્યો, તેમાં લાખો કાર્યકરો જોડાયા હતા. બીએચયુ ગેટથી શરૂ કરીને દશાશ્વમેઘ ઘાટ સુધી 7 કિલોમીટર લાંબો રોડ પીએમ મોદીએ યોજ્યો. ત્યારબાદ દશાશ્વમેઘ ઘાટ પહોંચીને ગંગા મૈયાની આરતીમાં જોડાયા. આશરે 5:15 વાગે શરૂ થયેલો રોડ શો આશરે 2.5 થી 3 કલાક સુધી ચાલ્યો. મોદીએ ફોર્મ ભરતા પહેલા યોજેલા આ રોડ શોને કોંગ્રેસ અને અન્ય પક્ષોના મહાગઠબંધનને જવાબ રૂપે જોવામાં આવી રહ્યું છે. ત્યારે પીએમ મોદીએ એક રીતે રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યું અને મહાગઠબંધ એ બતાવવાનો પ્રયાસ કર્યો કે હજુ પણ તેમની લોકપ્રિયતા ઘટી નથી. વારાણસીમાં રોડ શો બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ દશાશ્વમેઘ ઘાટ પહોંચ્યા. દશાશ્વમેઘ ઘાટ ખાતે સાધુ સંતોએ પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહને તિલક કર્યું. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ, યોગી આદિત્યનાથ સહિતના નેતાઓએ ગંગા આરતીનો લાભ લીધો. બાદમાં મોદી અને અમિત શાહ ગંગા ઘાટ પહોંચ્યા, શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા પાઠ પણ કર્યો. જો કે આ દરમિયાન સમગ્ર કાશી ભક્તિમય બની ગયું હતું. તો વારાણસીમાં પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ શો યોજાયો. રોડ શો બાદ ગંગા મૈયાની આરતી કર્યા બાદ પીએમ મોદીએ સભા યોજી. પીએમ મોદીએ જણાવ્યું છે કે હું દેશહિત સિવાય કશું વિચારતો નથી, નવો ભારત સહન નથી કરતું, તરત જ જવાબ આપે છે. કાશીએ મને પ્રધાનમંત્રી બનવાના આશીર્વાદ આપ્યા હતા. પીએમ મોદી ફરીથી કાશીથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે ફોર્મ ભરવાના એક દિવસ પહેલા પીએમ કાશી પહોંચ્યા અને ગુરુવારે રોડ શો બાદ શુક્રવારે ફોર્મ ભરશે. भाव निरंतर प्रवाहित होता रहता है,
कि चाहे कुछ भी हो जाए, देश हित के अलावा किसी और का हित नहीं सोचूंगा। याद करिए उस समय की सरकार, हर हमले के बाद वार्ता के अलावा कुछ नहीं करती थी। साथियों, इन्हीं परिस्थितियों में काशी ने मुझे सिर्फ एमपी नहीं पीएम बनने का आशीर्वाद दिया। मुझे 130 करोड़ भारतीयों के विश्वास की ताकत दी, आतंकियों को उन्हीं की भाषा में जवाब देने का साहस दिया। हमने उन्हें बता दिया कि नया भारत सहता और कहता नहीं है। पुलवामा में उन्होंने हमारे 40 जवानों को शहीद किया था। इस हमले के बाद उसी क्षेत्र में अब तक, हो सकता है मेरे बोलते समय आंकड़ा बढ़ भी जाए, अब तक 42 आतंकवादियों को ठिकाने लगाया जा चुका है। ये हमारा काम करने का तरीका है, ये हमारा काम करने का तरीका है। वहीं दूसरी तरफ हमारे आसपास अभी क्या स्थिति बन रही है, चुनौतियां कितनी गंभीर है, हमें उस पर भी ध्यान देना बहुत आवश्यक है। संपूर्णता का प्रतीक है, इसलिए यहां व्यवस्थाएं भी संपूर्ण होनी चाहिए। किसान से लेकर बुनकर से मजदूर व्यापारी तक हर किसी को सुविधा मिले, ये प्रयास हमने किया। काशी की स्थितियां और परिस्थितियों के मुताबिक इसको एक बिजनेस हब बनाने की तरफ हम आगे बढ़ रहे हैं। दीनदयाल हस्तकला संकुल हो, आधुनिक बीपीओ, बीएचयू में इंक्यूबेशन सेंटर, सुपर कंप्यूटिंग सेंटर हो, ऐसी अनेक व्यवस्थाएं आधुनिक काशी में शुरू हुई है। वाराणसी लोकसभा बैठक पर कांग्रेसना महासचिव प्रियंका गांधीनी चूंटणी मैदानमां उतरवानी अटकळो पर कांग्रेसे हवे ब्रेक लगावी छे। कांग्रेसे नरेन्द्र मोदी सामे अजय राजने मैदानमां उतार्या छे अने महागठबंधन तरफथी शालिनी यादव मैदानमां उतर्या छे। परिणाम स्पष्ट छे कि विपक्षे महाजंग पहला आज हथियार हेठा आवे मूकी दीधा छे। जुओ खास अमारो रिपोर्ट। શું કોંગ્રેસે ચૂંટણી પહેલા જ માની લીધી હાર? શું મહામિલાવટી મોરચો પણ પહેલેથી હારી ગયો? વારાણસીમાં પ્રિયંકાના બદલે મોદી સામે હારેલા ઉમેદવાર મેદાનમાં, ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પર ચૂંટણી માટે મેદાન તૈયાર છે। બેઠક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે ફરી એકવાર મેદાનમાં છે હારેલા ઉમેદવાર અજય રાય। કોંગ્રેસે 2014માં પણ અજય રાયને ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ તે પોતાની ડિપોઝિટ પણ ન બચાવી શક્યા। ફરી એકવાર કોંગ્રેસે તેમના પર મોટો જુગાર રમ્યો છે। બીજી બાજુ સપા બસપા ગઠબંધનના શાલિની યાદવ પણ મેદાનમાં છે। આ મહામુકાબલામાં કોણ મજબૂત છે, વારાણસીના લોકોનો મિજાજ જુઓ। જનતા કે તોર પર યહી કહેના ચાહુંગા કે અબ ભારત કી જનતા सिर्फ प्रधानमंत्री नहीं चुनती है, अब भारत की जनता एक ऐसा प्रधानमंत्री चुनती है जो पूरे विश्व की रक्षा करता है, आतंकवाद से रक्षा करता है, भ्रष्टाचार से रक्षा करता है। भारत की जनता और बनारस की जनता पूरी तरह से नरेंद्र भाई मोदी के को जिताने के मूड में है। अजय राय जी ही नहीं, विश्व का कोई बड़े से बड़ा नेता इस देश में आ जाए, बनारस में आ जाए, चुनाव लड़ दे, चुनाव नहीं जीत सकता है। मोदी जी के खिलाफ किसी को उतार दे, उसका कुछ नहीं उठता यहाँ पे, जीरो। मोदी जी ऐसी शख्सियत हैं, पूरे वर्ल्ड में उनकी टक्कर का कोई दूसरा नेता नहीं है।
और जहां तक रही बात अजय राय को उतारने की, तो देखिए अजय राय को तो मजबूरन कांग्रेस ने उतारा है। मोदी जी का कोई कुछ भी नहीं कर सकता। पिछले चुनाव में अजय राय तीसरे नंबर पे थे, महज उनको 70,000 टिकट मिले, वोट मिला था, और इस बार तो हमें लगता है कि वो 20,000 से ज्यादा भी नहीं जा पाएंगे। इस बार मोदी जी की रिकॉर्ड वोटों से जीत होने वाली। हर हर मोदी, घर घर मोदी। કોંગ્રેસના ઉમેદવાર અજય રાયની મુસ્લિમ મતદારો પર સારી પકડ છે. 2014ની ચૂંટણીમાં બાહુબલી નેતા મુખ્તાર અન્સારીએ અજય રાયને સમર્થન આપ્યું હતું. આ વખતે તેમને સમર્થન મળશે કે નહીં તે જોવાનું દિલચસ્પ રહેશે. મુખ્તાર અન્સારીનો મુસ્લિમોમાં સારો એવો પ્રભાવ છે, પરંતુ પ્રધાનમંત્રી મોદીની બેઠક વારાણસી ઉત્તર પ્રદેશમાં જ નહીં, આખા પૂર્વાંચલની સૌથી વીઆઈપી બેઠક છે. વારાણસીને પૂર્વાંચલનો બેઝ કેમ્પ કહેવામાં આવે છે. પૂર્વાંચલમાંથી લગભગ 21 બેઠકોનું ગણિત નક્કી થાય છે. સાથે જ બિહારની અનેક બેઠકો પર અસર પડી શકે છે. કોંગ્રેસ ઓર ભાજપા ઇતની જબરદસ્ત ટક્કર થી, લેકિન ફિર ભી સોનિયા ગાંધી ઓર પ્રિયંકા ગાંધી મોદી કે સામને કોઈ નહીં ટિકને વાલા, ઓર પ્રિયંકા ગાંધી તો ખુદ હી અપના પેર પીછે કર લીએ, અબ તો મોદી જી કે સામને કોઈ નહીં ટિક સકતા, કોઈ ભી નહીં ટિક સકતા. બનારસ કે વિકાસ કે લીએ મોદી જી ને લગભગ 30,000 કરોડ કી ધનરાશિ ખર્ચ કી હૈ, ઓર બનારસ કા સર્વાંગીણ વિકાસ હુઆ ભી હૈ. બનારસ કી પહેચાન બાબા વિશ્વનાથ સે હૈ. વિશ્વનાથ કોરિડોર મોદી જી કી પરિકલ્પના થી, ઓર આજ યે ઇતના વિશાલ રૂપ લે રહા હૈ, યે સબ હમ લોગ કાશી વાલોં કે લીએ ગૌરવ કી બાત હૈ. વારાણસી લોકસભા બેઠક પર જાતિ સમીકરણ પર નજર કરીએ તો બેઠક પર બ્રાહ્મણ, વૈશ્ય અને કુર્મી મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. 3,00,000 વૈશ્ય, 2,50,000 કુર્મી, 2,50,000 બ્રાહ્મણ, 3,00,000 મુસ્લિમ, 1,30,000 ભૂમિહાર, 1,00,000 રાજપૂત, 1,75,000 યાદવ, 80,000 ચોરસિયા, 1,00,000 અનુસૂચિત જાતિના મતદારો અને 1,00,000ની આસપાસ ઓબીસી મતદારો છે. બેઠક પર કુલ 18,00,000 મતદારો છે. વારાણસી બેઠક પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંસદ છે, તો પૂર્વાંચલના અનેક નેતા કેન્દ્ર સરકારમાં મહત્વના હોદ્દા પર છે. રાજ્યમંત્રી મનોજ સિંહા ગાઝીપુરથી સાંસદ છે, તો મિર્ઝાપુરના સાંસદ અનુપ્રિયા પટેલ કેન્દ્રમાં મંત્રી છે. દેખિયે મોદીજી ચાહે બનારસ સે લડે યા કહીં સે ભી, ઉનકા તો બાત કુછ ઓર હી હૈ. વો તો કિસ્મત વાલે હૈ જિસ કોન્સ્ટિટ્યુએન્સી સે મોદીજી લડતે હૈ, ઓર કોંગ્રેસ કિસકો ઉતારતે હૈ વો તો हमारे लिए कोई विषय नहीं है. विषय ये है कि मोदी जी जहाँ भी लड़ते हैं, वैसे तो वो देश के लिए हैं, फिर भी जिस लोकसभा को वो चुन लिया तो वहाँ के लोग खुश नसीबी हैं कि मोदी जी उनके प्रत्याशी के तरफ में उभर के आते हैं, तो बनारस के लोग खुशकिस्मत है इस वजह से. कांग्रेस आ बैठक पर केवी रीते हरेला उम्मीदवार ने जिताड़शे, शू छे कांग्रेस की रणनीति, जानिए तारिक अनवर पासे थी. पिछली बार केजरीवाल जी वहाँ चुनाव लड़ रहे थे और एक तरह से वोट का ध्रुवीकरण जो हुआ था उसमें एक तरफ तो प्रधानमंत्री थे, दूसरी तरफ केजरीवाल जी थे. अभी स्थिति बदली हुई है, केजरीवाल जी चुनाव नहीं लड़ रहे हैं और वहाँ से अगर दोबारा उनको दिया गया है तो उनकी भी एक राजनीतिक पहचान तो है, इससे कोई इनकार नहीं कर सकता. ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધન માટે વારાણસીનો માર્ગ મુશ્કેલ છે. છેલ્લી બે ચૂંટણીમાં ભાજપને મોટા અંતરથી વિજય મળતો રહ્યો છે. 2014માં નરેન્દ્ર મોદીને 5,81,000 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ અરવિંદ કેજરીવાલને 2,09,238 મત મળ્યા હતા, તો કોંગ્રેસના અજય રાયને માત્ર 75,614 મત મળ્યા હતા. 2014ની ચૂંટણીમાં સપા અને બસપા મળીને કુલ 1,25,000 મતના આંકડા સુધી પણ પહોંચી શક્યા નહોતા. લગભગ દરેક ચૂંટણીમાં ઉત્તર પ્રદેશનો રસ્તો બિહાર જવા માટે દિલ્હીથી બધા વિશેષ વિમાનોનું લેન્ડિંગ હબ બન્યું છે, જેના કારણે આ બેઠકને બિહારના રાજકારણનું એક કેન્દ્રબિંદુ માનવામાં આવે છે. સાથે સાથે વારાણસીના મતદારોમાં બલિયા, ગાઝીપુર, આઝમગઢ, જૌનપુર અને ગોરખપુરના સ્થાનિક લોકોની મોટી સંખ્યા છે, જે પૂર્વાંચલને પ્રભાવિત કરનારી એક બેઠક બનાવે છે. વારાણસીમાં મૂળભૂત રીતે ગંગા નદીની સફાઈ, વીજળી પાણીની સમસ્યા, વણકરોના મુદ્દા, રેલવે સંપર્ક, હાઇવે અને વાહન વ્યવહારના સાધનોનો વિકાસ, શૈક્ષણિક સંસ્થાઓની જોગવાઈ વગેરે મુખ્ય મુદ્દા છે. આ સિવાય શહેરી વિકાસના નામ પર થયેલા અનેક સરકારી કામકાજ ચૂંટણી સભાઓમાં સામાન્ય લોકોના મુદ્દા છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.
રાજ્યભરમાં આજે ગુજરાત કોમન એન્ટ્રાન્સ ટેસ્ટ 2019 લેવામાં આવશે, જેમાં રાજ્યભરમાંથી 1,00,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે હવે આ તમામ વિદ્યાર્થીઓની હાલ હોલ ટિકિટની કોપી ઓનલાઈન મૂકવામાં આવશે, જેને પગલે પરીક્ષા પહેલા જ હોલ ટિકિટ ડાઉનલોડ કરવી તમામ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત રહેશે, જેમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે પણ ગુજકેટની પરીક્ષા આપવી જરૂરી રહેશે. જ્યારે કે ધોરણ 12 સાયન્સ ગ્રુપ એ બી અને ગ્રુપ એ બી માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ગુજકેટની પરીક્ષા આપશે. આવતીકાલે રાજ્યભરમાંથી કુલ 1,34,846 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે પરીક્ષાની તૈયારીઓને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી અને શાળા સંચાલકોની પણ બેઠક યોજાઈ હતી, જેમાં ગરમીને લઈને તમામ પરીક્ષા સેન્ટરો ઉપર લીંબુ પાણી ગ્લુકોઝની ખાસ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. શાળાઓને પણ ખાસ સૂચન ફરમાવી દેવામાં આવ્યું છે. સાથે જ દરેક બ્લોક દીઠ એક સુપરવાઇઝરની નિમણૂક પણ કરવામાં આવી છે. પરીક્ષા સંચાલકોને ખાસ સૂચના હીટવેવને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલ છે કે ત્યાં પરીક્ષા કેન્દ્ર ઉપર લીંબુ પાણી ગ્લુકોઝની વ્યવસ્થા કરે અને છાયાની પણ વ્યવસ્થા કરવામાં આવે. આ વખતે હોલ ટિકિટ ઓનલાઈન ડાઉનલોડ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી છે અને એ ડાઉનલોડ કરેલી હોલ ટિકિટ લઈને વિદ્યાર્થીઓ આવે તેમની સાથે એક પોતાનું આઈડી ઓળખ કાર્ડ પણ એ લઈને આવશે, એ ચેક કરી અને એમને પ્રવેશ આપવામાં આવનાર છે. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોના પ્રવેશ માટે વાલીઓમાં મોટી સંખ્યામાં ધસારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં 20,000 અને અમદાવાદ ગ્રામ્યમાં પણ 20,000 કરતા વધુ ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લામાં ભરવામાં આવેલા આશરે 40,000 ફોર્મમાંથી 30,000થી પણ વધુ ફોર્મ ડીઈઓ અને ડીપીઓના માધ્યમથી એપ્રુવ પણ કરી દેવામાં આવ્યા છે. આરટીએ હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે, ત્યારે હવે હાલ મળી રહેલા આંકડા મુજબ આશરે 1,80,000 જેટલા ઓનલાઈન ફોર્મ અત્યાર સુધી ભરવામાં આવ્યા છે. જો કે 1,17,000 જેટલા ગરીબ બાળકોને પણ સરકાર દ્વારા ખાનગી શાળામાં પ્રવેશ કરાવવામાં આવશે. અમદાવાદ સિટીનું અહીંયાથી હેન્ડલ થાય છે એટલે 20,063 ફોર્મ્સ ઓનલાઈન ભરાયા છે, મતલબ 18,000 સમથિંગ ફોર્મ આપણે એને અપ્રૂવ કર્યા છે ડીઓ મારફતે. હજુ 1,400 ફોર્મ્સ આપણે ચકાસવાનો બાકી છે એટલે હજુ એ અપ્રૂવ કરવાની તારીખ હજુ વાર છે. ખાસ કરીને આરટીઆઈના કાયદા મુજબ એક વખતે ફોર્મ્સ એનું સ્વીકારાઈ જાય, જે તે બાળકને જે તે સ્કૂલ એલોટ થઈ જાય, પછી એ સ્કૂલે એને પ્રવેશ આપવો ફરજિયાત છે. એમઓએ ક્યારેય મનાઈ કરી શકતા નથી અને એવો એક પણ કિસ્સો જો અહીંયા ધ્યાને આવશે તો એ શાળા સામે આરટીઆઈના કાયદા મુજબ એની સામે સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આજની તારીખની સ્થિતિનું એનાલિસિસ જોઈએ તો ટીલ ઓનલાઈન ફોર્મ અત્યાર સુધી 21,000 ભરાયા છે અને આપણા હેલ્પ સેન્ટર 59 સાઇટમાં રિસીવ 15,642 રિસીવ થયા છે, એટલે સમથિંગ 5,000 એવરેજ જે ફોર્મ ભરાઈ ગયા છે એ કદાચ આવનારા સમયમાં સેન્ટર પર આવી શકે. મે બી એવું પણ બને કે ફોર્મમાં કોઈ પ્રોબ્લેમ હોય અથવા ઈચ્છા ન હોય તો ફોર્મ ન પણ આવે, પણ ટૂંકમાં 29 તારીખ સુધી આ ભરાયેલા ફોર્મ આવવાની આપણે સંભાવના વ્યક્ત કરી શકીએ. તો આરટીઈ એક્ટ હેઠળ આવકના ખોટા પ્રમાણપત્ર રજૂ કરનારા વાલીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષણ વિભાગે આ ચીમકી આપી છે. આરટીઈ એક્ટ હેઠળ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવવા કેટલાક કિસ્સાઓમાં વાલીઓએ આવકના ખોટા પ્રમાણપત્ર રજૂ કર્યા હોવાની બાબત ધ્યાને આવી છે. આવકના દાખલાનું વેરિફિકેશન અને ક્રોસ ચેકિંગ કરવામાં આવશે અને જો પ્રમાણપત્ર ખોટું સાબિત થશે તો કાનૂની કાર્યવાહી પણ કરવા જિલ્લા પ્રશાસને શિક્ષણ વિભાગને ખાસ સૂચના આપી છે. સમગ્ર રાજ્ય કાળઝાળ ગરમીથી શેકાઈ રહ્યું છે, ત્યારે ગુરૂવારે રાજ્યનું સૌથી ગરમ શહેર અમરેલી રહ્યું. અમરેલીનું તાપમાન 42.8 ડિગ્રી નોંધાયું, તો સાથે ગાંધીનગરનું તાપમાન 42.6 ડિગ્રી નોંધાયું. રાજકોટનું તાપમાન પણ 42.4 ડિગ્રી રહ્યું હતું. સુરેન્દ્રનગરનું તાપમાન 42.3, અમદાવાદ અને ભુજનું તાપમાન 42 ડિગ્રી નોંધાયું. છેલ્લા કેટલાય દિવસથી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તો રાજ્યમાં એક તરફ ગરમીનો પારો સતત ઊંચી જઈ રહ્યો છે, ત્યારે ગીરના જંગલમાં વસતા સિંહો પર પણ
ગરમીની અસર જોવા મળી રહી છે. ગીરના જંગલમાં 14 સિંહનો પરિવાર એક સાથે પાણી પીતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. વિડીયોમાં એક સાથે 14 સિંહબાળ નજરે ચડ્યા. પાણી પીવા માટે બનાવેલા કુંડ પાસે એક સાથે સિંહણ અને સિંહબાળ પાણી પીતા નજરે ચડ્યા હતા. વાયરલ વિડીયોમાં અમરેલીના આમરડી માણાવાવ વચ્ચેના દ્રશ્ય હોવાનું માનવામાં આવી રહ્યું છે. આકરો ઉનાળો જામે છે તે પહેલા જ પાણીના પોકાર પણ શરૂ થઈ ગયા છે. સૌથી વધુ પોકાર રાજ્યના સરહદી જિલ્લા બનાસકાંઠામાં સંભળાઈ રહ્યા છે. હાલ જિલ્લાના ત્રણેય મુખ્ય જળાશયો દાંતીવાડા ડેમ, સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમમાં નહિવત પ્રમાણમાં પાણી રહેવાના કારણે આગામી સમયમાં જિલ્લામાં પાણીની લઈને કપરી સ્થિતિ આવે તેવી શક્યતા છે. બનાસકાંઠાના ત્રણ મુખ્ય જળાશયોની વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમમાં માત્ર 7.69% જેટલું પાણી સંગ્રહ છે, તો સાથે સીપુ ડેમમાં 8.87% અને મુક્તેશ્વર ડેમમાં 14.85% જ પાણી જમા છે. ઓછું પાણી હોવાથી આવનારા સમયમાં સંકટની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક.